ખાંચ છે, ખાંચની અંદર આ છિદ્ર આવેલું હોય અને એની અંદર પૂજનની ઉદાની હોય એટલે આ ખાંચની અંદર પાણીના ભરાવાથી શ્લેષ્મની સાથે મુક્ત રીતે તરતા એ ત્યાં બહાર આવે છે અને બહાર આવ્યા પછી હવે સ્ત્રીજન્યુ ઉદાની તરફ પ્રચલન કરવા માટે ગતિ કરતા હોય. તો અહીં સુધીનો વિકાસ જે થયો મિત્રો એ પૂજન્યુ ઉદાનીનો વિકાસ થયો કે જેની અંદર ચલ પૂજન્યુ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલા છે. હવે માદા પ્રજનનાંગ સ્ત્રીજન્યુ ઉદાનીની રચનાની આપણે વાત કરું તો સ્ત્રીજન્યુ ઉદાનીની જે રચના છે એ પેરેલલી વિકાસ પામે છે. પૂજન્યુ ઉદાનીનો વિકાસ શરૂ થયો હોય એની સાથે સાથે સ્ત્રીજન્યુ ઉદાની પણ વિકાસ પામવાની શરૂ થઈ ગયેલી હોય. સ્ત્રીજન્યુ ઉદાની મુખ્યત્વે ત્રણ ભાગની અંદર વહેંચાયેલી હોય છે. એક ઉપર ટોચનો ભાગ છે એ ગ્રીવા કહેવામાં આવે છે અને એક વેન્ટર કહેવામાં આવે છે. આવા બે મુખ્ય ભાગો આપણે પાડીએ અને પછી એની અંદર આવેલા કોષોની ગોઠવણી અને એની રચનાની વાત કરીએ તો એ ચંબુ જેવા આકારની છે. રાઉન્ડ બોટમ ફ્લાસ્ક શેપ્ડ આર્ચિગોનિયમ આપણને સુકાઈની અંદર જોવા મળે છે. ફ્લાસ્ક શેપ હોય સેસાઇલ એટલે કે એ અદંડી પ્રકારની છે અને ડાયરેક્ટલી એના બોટમની સાથે જોડાયેલી હોય છે. આકૃતિમાં મિત્રો આપ જોઈ શકો છો કે એક યંગ સ્પોરેન્જિયા લેફ્ટ સાઈડ બતાવવામાં આવેલી છે, સ્પોરોગોનિયમ એની જમણી બાજુએ મેચ્યોર આર્ચિગોનિયમ બતાવવામાં આવેલી છે. એ ખૂબ જ અગત્યની અત્યારે જે આપણે ભણીએ છીએ તો એ રાઉન્ડ બોટમ ફ્લાસ્ક જેવો શેપ છે. બે ભાગો હજુ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું સ્પષ્ટ રીતે કે એમાં કયા ભાગો છે. પહેલો જે પોર્શન છે જે સાંકડો પોર્શન છે નલિકાકાર છે જેને વેન્ટર કહેવામાં આવે છે, જે લાંબો છે 8-10 કોષોની હરોળથી બનેલો હોય છે જેને નેક કહેવામાં આવે છે, જે નીચે આપણે દર્શાવે છે પોઇન્ટર પર એને આપણે નેક કહીએ છીએ. ગ્રીવા ગુજરાતીમાં એને ગ્રીવા કહેવામાં આવશે અને નીચેનો જે ગોળાકાર ભાગ છે એને વેન્ટર કહેવામાં આવે છે, જે ગોળ આકારનો ચંબુ જેવા આકારનો ભાગ બનાવતી જોવા મળતી હોય છે. કેવિટી જે છે એની એ નેકની એ ચાર નેક કેનાલ સેલ NCC ટૂંકમાં આપણે ઓળખીએ છીએ, એવા ચાર નેક કેનાલ સેલ અંદરના ભાગે આવેલા હોય, બહારના ભાગે મૃદુતક કોષોનું આવરણ આવેલું હોય છે જે વંધ્ય હોય છે અને એ ઉપરની તરફે આ સ્ત્રીજન્યુ ઉદાની ચાર ઢાંકણ કોષો ધરાવતી હોય છે જેને લીડ સેલ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર આપ મિત્રો બરાબર જુઓ તો આપણને ખ્યાલ આવે છે કે ઉપરનો ભાગ નેકનો છે, સાંકડો છે, નલિકા જેવો છે અને નેક કેનાલ સેલ જે છે અંદરની બાજુએ આવેલા છે, ચાર કોષો બનેલા છે. નીચેનો પોર્શન છે ગોળાકાર છે જેને વેન્ટર કહેવામાં આવે છે, એની અંદર એક વેન્ટર કેનાલ સેલ ઉપરની બાજુએ છે અને નીચેની બાજુએ ગોળ મોટો અંડકોષ આવેલો છે. આ અંડકોષ પણ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ચાર કોષોના અંતે એકનો વિકાસ થાય, ત્રણ નષ્ટ થાય અને એક અંડકોષ તરીકે વર્તતો હોય છે. તો આ રીતે સ્ત્રીજન્યુ ઉદાનીનો વિકાસ જે છે એ સ્ત્રીજન્યુ ઉદાનીનો વિકાસ સ્ત્રીજન્યુ ઉદાની કોટરની અંદર થતો જોવા મળે છે. ટોપ ઉપર ચાર ઢાંકણ કોષ લીડ સેલ ઓર કવર સેલ્સ જેને આપણે કહીએ એ આવેલા હોય છે. ધ વોલ ઓફ વેન્ટર ઇઝ ઓલ્સો મેડ અપ ઓફ સિંગલ લેયર્ડ જેકેટ ઓર સ્ટરાઇલ સેલ વંધ્ય કોષોથી આવરિત આજુબાજુના મૃદુતકના કોષો હોય છે અને એક અંડકોષ છે એ સૌથી નીચે આવેલો હોય જે એકકીય છે, હેપ્લોઇડ તરીકે ઓળખાય છે અને એ સ્મોલર અપર વેન્ટ્રલ કેનાલ સેલ ઉપરનો જે વેન્ટ્રલ કેનાલ સેલ છે એ થોડો નાનો હોય એ આકૃતિમાં આપણે જોયું. હવે મિત્રો બંને પૂજન્યુ ઉદાની સ્ત્રીજન્યુ ઉદાનીનો વિકાસ થઈ ગયેલો હોય, ચલપૂજન્યુ ઉત્પન્ન થઈ ગયેલા હોય, અંડકોષ તૈયાર થઈ ગયેલો હોય, એક કોષનો વિકાસ થઈ ગયેલો હોય પછી ફલનક્રિયાનો સમય આવે છે. ફલનક્રિયા માટે દ્વિઅંગી વનસ્પતિઓની અંદર પાણી છે એ ખૂબ જ જરૂરી છે. પાણીનું માધ્યમ હોવું બહુ જ જરૂરી છે. વોટર ઇઝ નેસેસરી ફોર ફર્ટિલાઇઝેશન ઇન બ્રાયોફાઇટ્સ ફેમિલી. તો અહીંયા સ્પર્મેટોજોઇડ છે હવે પાણીની અંદર મુક્ત રીતે તરતા તરતા હવે સ્ત્રીજન્યુ ઉદાની જે છે એ સ્ત્રીજન્યુ ઉદાનીની અંદર આવવા માટે તૈયાર થાય છે. સાથે સ્ત્રીજન્યુ ઉદાની આજુબાજુમાંથી ભેજનું શોષણ કરી અને અંદરના બાજુના જે કોષો જે નેક કેનાલ સેલ હતા એનું વિઘટન થવાથી શ્લેષ્મ અંદર બની જાય એટલે એક સળંગ માર્ગ તૈયાર થાય, એની પણ આગળ એક આકૃતિ આવશે અને એ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ જે છે એ પ્રોસેસ આપણે હવે આગળ જોઈશું. અહીંયા મિત્રો આ આકૃતિમાં જોઈ શકો કે એ સ્ત્રીજન્યુ ઉદાનીમાં જે અત્યારે પોઇન્ટર છે ત્યાં એક સળંગ માર્ગ તૈયાર થયેલો છે. એ સળંગ માર્ગ જે છે એને ગ્રીવા માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જે અંદરના નેક કેનાલ સેલ ઓગળવાથી બનેલો છે. આ માર્ગમાં શ્લેષ્મ ભરાયેલું હોવાથી અને પાણી અને ભેજનું શોષણ કરવાથી અંદર પ્રેશર કે દબાણ ઉત્પન્ન થાય,
એ દબાણથી ઉપરના ઢાંકણ કોષો છે એ ખુલ્લા થઈ જાય છે, તૂટી જાય છે, કારણ કે એ નબળા હોય છે અને પાતળી દિવાલવાળા હોય છે. એ તૂટવાથી હવે અંદરનું શ્લેષ્મ બહાર આવે છે, જેની અંદર પોટેશિયમ જેવા ક્ષારો આવેલા હોય છે. આવા રસાયણોના કારણે ચલપૂજન્યુઓ જે છે કોમા આકારના, એ આકર્ષાય અને પ્રચલન કરતાં સ્ત્રીજન્યુ ધાનીની ગ્રીવાને ટોચ ઉપર આવે છે, ત્યાંથી અંદર દાખલ થાય. એટલે આ રસાયણના કારણે એક પ્રકારનું આકર્ષણ જે થાય અને ચલપૂજન્યુ સ્ત્રીજન્યુ ધાની તરફ જ આવે છે, એ ઘટનાને મુક્ત રસાયના વર્તના કેમોટેક્સિસ તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો, આ ચલપૂજન્યુ છે એ અંડકોષ સુધી પહોંચી અને બંનેના કોષ કેન્દ્રનું યુગ્મન થઈ અને સંમિલન થઈ ઝાયગોટ તરીકે ઓળખાતી રચના બને છે, અને દ્વિકીય પ્રકારનું યુગ્મન જ છે એ હવે અસ્તિત્વમાં આવશે. કારણ કે ચલપૂજન્યુ એકકીય હતા અને અંડકોષ પણ એકકીય હતો, એ બંનેના કોષ કેન્દ્રો જોડાવાથી હવે ટ્વાઇસ એન પ્રકારનું યુગ્મન જ બનશે. યુગ્મન જ છે એ હવે સીધો વિકાસ પામી અને સ્પોરોફાઇટિક ફેઝ એટલે કે ફાઇનલી બીજાણુજનક અવસ્થાની અંદર પરિવર્તિત થવા જાય છે. બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે અને એ તરત જ વિકાસ પામે છે. એમાં ઝાયગોટ જે છે એ પાયોનિયર સ્ટ્રક્ચર છે, એટલે કે બીજાણુજનક અવસ્થાનું પ્રથમ પગથિયું છે તેમ આપણે કહી શકીએ છીએ. જેમ જન્યુજનક અવસ્થાની પૂર્ણાહુતિ અને બીજાણુજનક અવસ્થાની શરૂઆત છે એ ઝાયગોટ છે એવું આપણે કહી શકીએ. બંનેની અંદર કમ્બાઈન્ડ એનું મહત્ત્વ છે, અને સેપરેટલી તે પોતાની આસપાસ હવે થીક વોલ બનાવે છે, જાડી દિવાલ બનાવે છે, કદમાં વધે છે અને એમાંથી સ્પોરેન્જિયમનો વિકાસ થતો જોવા મળે છે. અહીંયા મિત્રો સુકાઈની ઉપર ટપકા સ્વરૂપે દર્શાવેલું છે, ત્યાં ખાંચની અંદર હવે સ્પોરોફાઇટિક સ્ટેજ અવસ્થામાં આવે છે, વિકાસ પામે છે અને ત્યાં સ્પોરેન્જિયમ વિકાસ પામે એ અણધાનીનું કોટર હોય છે. હવે આપણે બીજાણુજનક અવસ્થા સ્પોરેન્જિયમ જે છે એનું સ્ટ્રક્ચર જોઈએ, એની રચના જોઈએ. તો ખાસ કરીને રિક્ષિયાનું જે સ્પોરેન્જિયમ છે એ કેપ્સ્યુલ પ્રકારનું ભાગ્ય જોવા મળતું હોય પણ ગોળાકાર રચના ધરાવતું હોય, સ્ફેરિકલ હોય છે, આમ જોઈએ તો એને કેપ્સ્યુલ જેવું પણ કહી શકાય છે. અને એક કેલિપ્ટ્રા દ્વારા તે ફરતી બાજુએ રક્ષાયેલું હોય છે, એક દિવાલ એની આવેલી હોય છે. સ્પોરેન્જિયમની અંદર સ્પોર્સનો વિકાસ થાય છે. હવે મિત્રો એનો વિકાસ આગળ આપણે જોઈએ તો માઇટોટિક ડિવિઝનથી થાય છે, કારણ કે હવે જે યુગ્મન જ બન્યું હતું એ ટ્વાઇસ એન પ્રકારનું હતું, એ યુગ્મનજમાં અર્ધીકરણની પ્રોસેસ થાય. અર્ધીકરણની પ્રોસેસ થવાથી ઘણા બધા કોષો અસ્તિત્વમાં આવે, કારણ કે પહેલાં અનેક કોષ કેન્દ્રો અંદર આવેલા હોય છે, એ દરેક કોષ કેન્દ્રનું અર્ધીકરણથી વિભાજન થાય એટલે અર્ધીકરણથી ચાર ચાર કોષો બને, અને એ સ્પોર મધર સેલ હતા એ હવે ચાર કોષમાં પરિવર્તિત થાય એટલે એને સ્પોર ટેટ્રાડ કહેવાય છે. એ ટેટ્રાડ હવે એ સ્પોર તરીકે ઓળખાય અને ચાર ચારના જથ્થામાં સ્પોર્સ આપણને જોવા મળે. તો મિત્રો આ રિક્ષિયા જે છે, રિક્ષિયાના સુકાઈની અંદર આવેલી સ્ત્રીજન્યુ ધાનીની કોટરની અંદર આ બીજાણુજનક અવસ્થા છે તે વિકાસ પામેલી આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ગ્રીવા હવે નિષ્ક્રિય થઈ જાય છે, બીજાણુજનક અવસ્થા છે એ દિવાલથી આરક્ષિત થયેલી જોવા મળે. દરેક બીજાણુઓ જે છે એ બીજાણુઓ સૂક્ષ્મ કદના હોય છે, નાના હોય, ટેટ્રાડ હોય છે, ચતુષ્કની અંદર ગોઠવાયેલા હોય છે. એ બંને ફોટોગ્રાફ, જમણી બાજુ માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે, ડાબી બાજુ સ્કેચ આપેલો છે, એ બંનેની અંદર આપ બીજાણુઓની રચના જોઈ શકો છો. અહીંયા બે ચેમ્બર એક જ સુકાઈની અંદર અલગ અલગ આપેલા છે સ્ત્રીજન્યુ ધાનીની અંદર, એમાં ટેટ્રાડ હોવાથી ત્રણ ભાગ સ્પષ્ટ અને એક પાછળ આવેલો થ્રી ડાયમેન્શનલી જોવામાં આવે. તો ગ્લોબની અંદર ત્રણ ભાગ આગળ દેખાય, એક પાછળ દેખાય અને જેકેટ લેયર પણ આપણને સ્પષ્ટ માઇક્રોસ્કોપિક રચનાની અંદર જોવા મળે છે. મિત્રો હવે બીજાણુની વાત કરીએ તો દરેક બીજાણુ છે એ બીજાણુ સામાન્ય રીતે એકકીય પ્રકારનું હોય છે. પિરામિડ જેવો એનો આકાર છે, ત્રિકોણ આકાર છે, અને એમાં કોષ રસ આવેલું હોય, એકકીય એક કોષ કેન્દ્ર આવેલું હોય છે, અને એની સાઇઝ છે 0.05 થી 0.12 mm જેટલી એના ડાયામીટરમાં કે એના વ્યાસમાં જોવા મળે છે. ફિગરની અંદર ટેટ્રાડના ત્રણ સમૂહ આગળ દેખાય, એક બેક સાઇડ હોય છે, એનું બહારનું સ્તર છે એ મેસોસ્પોરિયમ છે, પછીનું એન્ડોસ્પોરિયમ છે એટલે કે બાહ્ય સ્તર, પછી અંતઃસ્તર, બંને સ્તર આવેલા હોય છે, અને એ બાહ્ય સ્તર ખાંચો ખાંચવાળું હોય, અંદરનું સ્તર છે સેલ્યુલોઝનું બનેલું હોય, જેની અંદર હવે એક કોષ કેન્દ્ર, કોષ રસ અને કેટલાક પોષક દ્રવ્યો આવેલા હોય છે. એવા આ બીજાણુ છે, એ બીજાણુ ટેટ્રાડ ચતુષ્ક છે, હવે છૂટા પડી અને એક એક બીજાણુ બને. હવે બીજાણુનું અંકુરણ થાય, જમીનની અંદર એ બીજાણુઓ સ્ફોટન થઈ અને પડે છે. ખાસ કરીને રિક્ષિયામાં સ્ફોટનની કોઈ વ્યવસ્થા નથી, પણ જ્યારે સુકાય છે એ નાશ પામતું હોય અથવા તો જે સુકાય છે એ સુકાય ડીકે થઈ જાય,
એટલે કોહવાટ થઈ જાય અને મૃત્યુ પામે એ પછી બધા જ આજુબાજુના કોષો નષ્ટ થાય ત્યારે આ બીજાણુઓ વાતાવરણની અંદર મુક્ત થતા હોય છે. એટલે મુક્ત થયેલા જે બીજાણુઓ છે એ બીજાણુઓ હવે અંકુરણ માટે તૈયાર થાય છે. શરૂઆતમાં પહેલાં બીજાણુઓ ભેજ અને પાણીનું શોષણ કરે છે અને એ કદમાં વધે છે. કદમાં વધ્યા પછી પહેલી અંકુરણ નલિકા જે છે, અંકુરણ નલિકા બીજાણુમાંથી બહાર આવે છે અને મૂલાંગો છે જે જમીનના સંપર્કમાં આવે છે. પહેલો જે કોષ રચાયો છે એ કોષની અંદર અનુપ્રસ્થ વિભાજન થાય છે, બે કોષની રચના થાય, પછી આયામ વિભાજન થાય છે, ચાર કોષની રચના થાય, સાથે સાથે મૂલાંગ પણ વૃદ્ધિ કરતા જાય. પ્રાથમિક મૂલાંગો, દ્વિતીયક મૂલાંગો ઉત્પન્ન થતા જાય. પાણીનું શોષણ કરવા માટે અને સ્થાપન માટે જરૂરી રચના છે એ તૈયાર થાય. પાણીનું શોષણ થવાથી હવે એક સુકાયક અસ્તિત્વમાં આવે છે. તો નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ કે હવે એ સુકાયક જે છે એ સુકાયકની આકૃતિ આપણને કેવી દેખાય છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બતાવો તો અહીંયા જુઓ કે સુકાયકનો જે વિકાસ છે મિત્રો, તો આમાં પહેલાં સિંગલ ટ્યુબ છે, એમાંથી ટ્યુબમાંથી પછી મૂલાંગો, દ્વિકોષીય રચના, પછી બહુકોષીય રચના, પછી સેકન્ડરી મૂલાંગો ઉત્પન્ન થાય, એમાંથી પછી આડા ત્રાંસા વિભાજનો થઈ અને અંતિમ તબક્કો જે છે તે બહુકોષીય સુકાય પ્રકારનો અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા રિક્ષિયા જે છે, રિક્ષિયાનું અંકુરણ થઈ ગયું હોય અને એ બાળ છોડનું, બાળ સુકાયનું અસ્તિત્વ તૈયાર થઈ જાય છે. અહીંયા મિત્રો હવે આપણે છેલ્લે લાઈફ સાયકલની વાત કરી દઈએ તો કમ્પ્લીટલી બે ફેઝની અંદર છે. એક ગેમેટોફાઇટ છે ફેઝ છે અને બીજો સ્પોરોફાઇટિક ફેઝ છે. અભ્યાસની અનુકૂળતા ખાતર આ ફેઝને અલગ પાડવામાં આવેલા છે. તો બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એ વારાફરતી આવતી જોવા મળે છે. ટૂંકમાં એનો સાર આપને કહું તો જે બીજાણુજનક અવસ્થા છે એનું સુકાઈ સ્વરૂપ છે, એનો સ્પોરોફાઇટિક સ્ટેજ છે જે આપણે છેલ્લે ભણ્યા, અને એ સ્પોરોફાઇટિક સ્ટેજના અંકુરણથી જે અવસ્થા અસ્તિત્વમાં આવે છે એ જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. આમ જન્યુજનક અને એના બાદમાં બીજાણુજનક આવતી હોવાથી એને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો રિક્ષિયાનું જીવન વૃત્તાંત અહીંયા સ્કેચની અંદર આપ જોઈ શકો કે ક્યાં એકકીય પ્રકારના કોષો બને છે અને ક્યાં દ્વિકીય પ્રકારના બને છે. તો ટ્વાઇસ એનમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયાથી થતું હોય છે, ત્યાર પછી ફરી પાછું એનું યુગ્મન થતું હોય અને યુગ્મન થતાં ટ્વાઇસ એન બનતા હોય, એનું અર્ધીકરણ થઈ અને પછી એમાંથી બીજાણુઓનું નિર્માણ થાય અને એનું અંકુરણ થાય. લાસ્ટ કદાચ ફોટોગ્રાફ આપણી પાસે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે રિક્ષિયાનું સુકાય જે દેખાય છે એમાંથી બંને પ્રજનનંગો, પૂજન્યુ ધાની, સ્ત્રીજન્યુ ધાની, એમાંથી ઉત્પન્ન થતા પ્રજનન અવયવો, ચલપૂજન્યુ અને અંડકોષ બંનેનું યુગ્મનજ, યુગ્મનજનું અંકુરણ થઈ અર્ધીકરણથી બીજાણુજનક અવસ્થા જે જુદા જુદા 4-5 સ્ટેજની અંદર બતાવેલી છે. બીજાણુજનક અવસ્થામાંથી બીજાણુઓનું વિકિરણ એટલે કે ફેલાવો અને ત્યારબાદ એ બીજાણુઓનું જમીન પર અંકુરણ થઈ ફરી પાછું રિક્ષિયાનું સુકાય બને છે. આ રીતે મિત્રો રિક્ષિયાનું જીવનચક્ર પૂર્ણ થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. આવતા ગુરુવારે ફરીથી મળીશું. નમસ્કાર મિત્રો. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.